સુરતની સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીનો વ્યય થઈ રહ્યો છે પીવાનું પાણી ખૂબ જ મોટી માત્રામાં રસ્તા ઉપર વહી રહ્યું છે ટ્રોમા સેન્ટરની સામે જ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ સરકાર અને તંત્ર દ્વારા લોકોને પાણી બચાવવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં જ આ પ્રકારે પાણીનો વ્યય થઈ રહ્યો છે એક તરફ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં પીવાનું પાણી ભરવા માટે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું પડે છે અને તેવામાં જવાબદારોની સામે કોઈ પગલા લેવામાં આવે છે કે નહીં જળ એ જીવન છે અને જળ બચાવો વાતો કરવામાં આવી રહી છે લોકોને પણ પાણી બચાવોનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે સુરતની આ સિવિલ હોસ્પિટલ ના દ્રશ્ય જોઈ શકો છો પીવાના પાણીનો અહીં વેડફાટ જોવા મળી રહ્યો છે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો પીવાના પાણીની જે ટાંકી છે તે ઓવરફ્લો થઈ રહી હોવાના કારણે આજે ખૂબ જ મોટી માત્રામાં અહીંયાથી પાણી વહી રહ્યું છે એક તરફ સુરતની સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે તેને પીવાનું પાણી ભરવા માટે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું પડે છે અને તેવામાં અહીંયા જે પાણીનો વ્યય થઈ રહ્યો છે તેને લઈને અહીંયા જે તંત્ર છે સિવિલનું તંત્ર તેની કામગીરીને લઈને પણ સવાલ ઉભા થયા છે તો બીજી તરફ આજે જે દર્દીઓ આવતા હોય છે તેમને પણ આ જે પાણી ભરાઈ ગયું છે તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જે ઇજાગ્રસ્ત દર્દીઓ હોય છે તેમના સંબંધીઓ હોય છે તે ટ્રોમા સેન્ટરની બહાર ઊભા રહેતા હોય છે પરંતુ જે પાણી અહીંયા ભરાઈ ગયું છે તેના કારણે આજે લોકોને પાણી વચ્ચે ઊભા રહેવાનો વારો આવ્યો છે ત્યારે જે આ જવાબદારી અહીંયા કોની બને છે આ પ્રકારે જો પીવાનું પાણી વેડફાતું રહેશે તો કઈ રીતે જળ બચાવો જીવન બચાવોની જે પંક્તિ છે તે સાકાર થશે એક તરફ સરકાર છે તંત્ર છે તે પાણી બચાવોની વાતો કરે છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ રીતે બે ફાર્મ પીવાના પાણીનો વ્યય થઈ રહ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં કેમેરામેન કેસી વઘાશે સાથે અમિત